નમસ્કાર મિત્રો, હું અનિલ બદ્રકિયા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે ટાટ એક્ઝામ 2018 માટેના ખૂબ જ ઉપયોગી પ્રશ્નોની ચર્ચા કરીશું. મિત્રો, જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને પાસે રહેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી ભવિષ્યમાં જે પણ વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળી જાય. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં કેન્દ્ર સ્થાને કોણ છે? જવાબ આવશે અધ્યેતા. જો તમારા વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સમજી શકતા ન હોય તો તમે શું કરશો? જવાબ આવશે ઉદાહરણો વડે સમજાવશો. ત્યારબાદ, જો વર્ગખંડમાં વિદ્યાર્થીઓ ઘોંઘાટ કરતા હોય તો શિક્ષકે શું કરવું જોઈએ? જવાબ છે થોડો સમય શાંત રહીને પછી આગળ વધવું. શિક્ષણ એ શું છે? જવાબ છે અનેક ધ્રુવી પ્રક્રિયા. શિક્ષણ સાર્થક છે તેમ નક્કી કરવા માનસશાસ્ત્રીઓ નીચેનામાંથી કયો માપદંડ રાખી શકે? જવાબ છે પ્રતિક્રિયાની ઝડપ. નીચેનામાંથી શિક્ષણ માટે સારી પદ્ધતિ કઈ છે? જવાબ છે સેમિનાર અને પ્રોજેક્ટ. શિક્ષણની અસરકારકતા માટે શું અગત્યનું છે? જવાબ આવશે શિક્ષકની વિષય પ્રત્યેની સમજ. વિદ્યાર્થી તમને અનુસરી શકતો નથી તો તમે શું કરશો? જવાબ આવશે ઉદાહરણ આપી સમજાવીશ. બાળકોમાં શિક્ષણ સંબંધી યોગ્યતાઓનો વિકાસ ક્યારે થાય છે? જવાબ છે રચનાત્મક ક્રિયાઓના માધ્યમથી. શિક્ષણને કેવો વ્યવસાય ગણવો જોઈએ? જવાબ આવશે નોકરી સેવા. શિક્ષકે નવો વિષય વર્ગખંડમાં પહેલી વખત કેવી રીતે દાખલ કરવો જોઈએ? જવાબ આવશે શું કરવાનું છે તેની વિસ્તૃત રૂપરેખા આપવી. બિનકાર્યક્ષમ શિક્ષકની લાક્ષણિકતા કઈ છે? જવાબ આવશે વિદ્યાર્થીઓ હંમેશા અમુક ચોક્કસ ધોરણ જાળવે તેનો આગ્રહ રાખવો. શિક્ષકોનું પ્રાથમિક કામ એ કહી શકાય કે જે જવાબ આવશે સૂચવેલો અભ્યાસક્રમ પૂરો કરી દેવો. શિક્ષકની શિસ્ત જાળવવામાં નિષ્ફળતા માટે શિક્ષકની નીચેનામાંથી કઈ ઉણપ કારણભૂત છે? જવાબ આવશે પરિણામજન્ય વસ્તુ માટે શીખવવાનો અને કરવાનો સર્જનાત્મક કાર્યક્રમ. શિક્ષકનું સૌથી અગત્યનું કર્તવ્ય કયું છે? જવાબ આવશે વિદ્યાર્થીઓ માટે તબદીલી અને શીખવાની પ્રક્રિયામાં મદદરૂપ થવું. શિક્ષકનું કાર્ય નીચે પ્રમાણે શું કહી શકાય? જવાબ છે બાળકની વધારેમાં વધારે પ્રગતિ માટે મદદરૂપ થનાર પ્રધાન માર્ગદર્શક. એક નવા શિક્ષક તરીકે તમારી પ્રથમ ધંધાદારી જવાબદારી શું હશે? જવાબ આવશે સાથે કામ કરતા શિક્ષકો અને વિદ્યાર્થીઓનો સહકાર મેળવવો. ફરજ પ્રત્યે બેદરકાર વિદ્યાર્થીઓના ટોળા સાથે કામ પાર પાડતી વખતે સૌથી અસરકારક શિક્ષક એ છે કે જે જવાબ આવશે કાયમ તેમને કામમાં વ્યસ્ત રાખે. અધ્યાપન કાર્ય કેવું છે? જવાબ છે સામાજિક રાજકીય. જો શિક્ષક કમ્પ્યુટર અને આધુનિક સાધનોને બદલે જૂની પુરાણી રીતનો ભણાવવા માટે ઉપયોગ કરે તો તે નીચેનામાંથી શેના માટે પ્રભાવિત થયો છે? જવાબ છે ટેવ. ટીચિંગ અને લર્નિંગ એકબીજાના જવાબ આવશે પૂરક છે. નીચેનામાંથી શું ઈચ્છવા યોગ્ય છે? જવાબ છે શિક્ષકે અઘરા ખ્યાલને શક્ય તેટલી સહેલાઈથી સમજાવવો જોઈએ. અધ્યાપન એટલે જવાબ આવશે ઉપરોક્ત તમામ, એટલે કે અધ્યાપનને ઉત્તેજવું, માર્ગદર્શિત કરવું અને દિશા પ્રોત્સાહન આપવું. શિક્ષકનું મુખ્ય કાર્ય શું છે? જવાબ આવશે સામાન્ય ખ્યાલ સમજાવવો કે જેથી વિદ્યાર્થીઓ તે સમજી શકે. નીચેનામાંથી શિક્ષકનું સામર્થ્ય કેવી રીતે તપાસી શકાય? જવાબ આવશે વિદ્યાર્થીઓની જરૂરિયાતો મુજબ. તે શિક્ષક પાસેથી વિદ્યાર્થીઓ વધુ શીખી શકે છે કે જે જવાબ આવશે માહિતીમાં સારો હોય. એક શિક્ષક માટે સૌથી વધુ ઈચ્છવા યોગ્ય શું છે? જવાબ આવશે વિષયવસ્તુની સ્પષ્ટ રજૂઆત કરવા માટે સક્ષમ હોય. વર્ગખંડમાં ફળદાયી ગ્રુપ શિક્ષણની સામાન્ય રીતે શરૂઆત ક્યારે થાય છે? જવાબ છે વસ્તુલક્ષી સ્પષ્ટીકરણ અને હેતુ પછી.
નીચેનામાંથી કયું સાચું નથી? અહીં ચાર ઓપ્શનમાં જવાબ આવશે શિક્ષક જન્મજાત હોય છે તે વાક્ય સાચું નથી. વર્ગખંડમાં ગેરહાજરીને નિયંત્રણ કેવી રીતે કરી શકાય? જવાબ છે અસરકારક અને નિયમિતપણે શીખવીને. કાર્યદક્ષ શિક્ષક એ કહેવાય કે જે, જવાબ આવશે, વિદ્યાર્થીઓમાં વિષય પ્રત્યે અભિરુચિ ઉત્પન્ન કરે. જો વિદ્યાર્થી તેને વર્ગખંડમાં શીખવવામાં આવે છે તે સમજી ન શકે તો શિક્ષકે શું કરવું? જવાબ આવશે તે જ ખ્યાલને બીજી રીતે સમજાવવો જોઈએ. અધ્યાપનનો હેતુ શું છે? જવાબ આવશે ઉપરોક્ત તમામ, એટલે કે માહિતી આપવી, સ્પષ્ટીકરણ કરવું અને વિદ્યાર્થીઓની વિચારણાને જાગૃત કરવી. શાળાના કાર્યક્રમમાં વાલીઓ આવતા નથી તો તમે શું કરશો? જવાબ છે ગામમાં જઈ વાલીઓ પાસેથી કારણ જાણીશું. બાળકમાં ભય, ક્રોધ અને જાતીય વૃત્તિ જેવા આવેગોનું ઉર્ધ્વીકરણ કરવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? જવાબ છે બાળકને કળા, સાહિત્ય કે રમતગમત તરફ અભિમુખ કરવો જોઈએ. એ વિદ્યાર્થી ખરો વિદ્યાર્થી છે કે જે, જવાબ છે સંકલ્પના સિદ્ધિ માટે શિક્ષકને પ્રતિ પ્રશ્નો પૂછે. તમારા વર્ગખંડમાં વિદ્યાર્થીઓનું ધ્યાન ખેંચવા માટે અને તેને જાળવી રાખવા માટે કયો ઉપાય ઉત્તમ રહેશે? જવાબ આવશે તેમને પ્રવૃત્તિમાં રોકાયેલા રાખવા. વર્ગખંડમાં કોઈપણ શિક્ષકે તેનો અવાજ કેવો રાખવો જોઈએ? જવાબ છે છેલ્લી પાટલી સુધી સંભળાય તેટલો મોટો. મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે. ટાટને લગતા ઘણા બધા વિડીયો હજી મારી હું ચેનલમાં મૂકવાનો છું, તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી જ્યારે પણ હું વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળી જાય. આ વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.